આ 16મો પાઠ ભણતા હતા. સ્વચ્છતા આપણું કામ, કે જેની અંદર આપણે અલગ અલગ વ્યક્તિઓ કયા કયા કામ કરે છે તેના વિશે વાત કરી હતી. તેમજ શંકરભાઈ નામના વ્યક્તિ છે તેના વાંચે તેમના વિશે પણ વાત કરી હતી, કે જેઓ જણાવે છે કે મને આવી બધી સફાઈ કામ કરવી છે એ ગમતી નથી. જ્યારે ભણેલા લોકો છે, શિક્ષિત લોકો છે, તે કચરો ફેલાવે છે ત્યારે મને એવું લાગે છે કે તે લોકો ભણેલા જ નથી, બરાબર. અને ઘણા બધા કામોની યાદી અહીંયા આપી હતી, જેમાંથી તમે કોઈ પણ પાંચ કામ કરવાનું તમને પસંદ કરવામાં આપે તો તમે શા માટે પસંદ કરો એની વાત કરી હતી. અને ત્યારબાદ મિત્રો, આપણે જે નારાયણભાઈ દેસાઈ છે તેઓ જ્યારે 11 વર્ષના હતા ત્યારે ગાંધી બાપુ સાથે એમને બનેલો એક બનાવ તે અહીં આપણે નોંધ્યો હતો. હવે મિત્રો, આપણે આ સાથે આ પાઠ છે તે આગળ વધારીએ છીએ, કે જેની અંદર તમારે છે તે મળવા જેવા માણસ, જેમાં જગુભાઈની છે એક વાત આવે છે, કે જેની અંદર જગુભાઈ છે તે ખૂબ જ સારા વ્યક્તિ છે, તે સફાઈનું કામ કરે છે. કોઈ વ્યક્તિ છે તે જમવા ગયા હોય ને એઠું મૂકે તો એમને ખવડાવે છે, બરાબર. આ બધું છે તે જગુભાઈને જોઈને ગામના બધા લોકો છે તે ધીમે ધીમે આવી રીતે સ્વચ્છતા કામ છે તે શીખે છે અને તેમના કામ માટે લોકો છે તેમને યાદ કરે છે. ત્યારબાદ છે સીતા, ગીતા અને રાજુ, આ ત્રણ મિત્રો છે એની ચર્ચાની આપણે વાત કરીશું. અને મિત્રો, તમારી શાળામાં કોણ સફાઈ કરે છે તે બધું આપણે જોશું, બરાબર. આ સાથે આપણે આ વિડીયોમાં છે તે આજે આ નવી બાબતો છે તે આપણે જાણીએ. તો ચાલો મિત્રો, આ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીએ. ગયા લેક્ચરમાં મિત્રો, આપણે 16મો પાઠ ભણતા હતા, સ્વચ્છતા આપણું કામ, જેમાં આપણે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ કામ કરે છે તેના વિશે જોયું હતું. અને છેલ્લે આપણે મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈ છે તેઓ એક જે વાર્તાની વાત કરે છે તે દિવસો યાદ કરે છે ગાંધીબાપુ વિશે, કે જેઓ શૌચાલય સાફ કરવાનું છે એ લોકોને શીખવતા હતા, સંદેશો આપતા હતા, ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. હવે મળવા જેવા માણસથી આપણે છે એ પાઠની શરૂઆત કરીએ. નામ છે જગુભાઈ, વ્યવસાયે ખેતી કરે પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર. દરેક કામ ચોકસાઈથી કરે, ઝીણવટથી કરે, તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી, તેઓ અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે. લોકો કચરો ગમે ત્યાં નાખે પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરા પેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે, એટલે એવું કહેતા કે અન્નનો પણ બગાડ કરવો જોઈએ નહીં, અન્નનો બગાડ ના થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. એટલે કે આજે જગુભાઈ છે તે આવી રીતે બધું કામ કરતા હતા ચોખ્ખાઈ રીતે, બરાબર. તો બીજા લોકો પણ એને શીખવા લાગ્યા કે આપણે પણ આવી રીતે કામ કરવું જોઈએ. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો. તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા, એટલે કચરા પેટી હોય એમાં જ નાખતા થયા. ત્યારે તે કહેતા, આ કામ આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. એટલે કે આ કામ છે એ તો આપણા બધાનું છે, તમે જ્યાં તે કચરો નાખો છો તમે યોગ્ય જગ્યાએ નથી નાખતા, એટલા માટે મારે આ કામ કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી, એટલે કે જ્યાં ત્યાં તમે કચરો ફેલાવો તે સારી વાત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે. આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે કે આ જગુભાઈ છે એ તો નથી રહ્યા, પરંતુ એમની જે પ્રવૃત્તિ છે અને ગામમાં પણ યાદ કરાય છે કે તેમણે સ્વચ્છતા બાબતે ગામના લોકોને ઘણું બધું શીખવું હતું. શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે? મિત્રો, તમારે ક્યાંય તપાસ કરવા જવાનું નથી અને એના વિશે કોઈ માહિતી છે એ ભેગી કરવાનું નથી, બરાબર. કારણ કે અત્યારે કોરોના વાયરસ હોવાના લીધે તમારે આપણે છે ઘરની બહાર ક્યાંય નીકળવાનું નથી. હવે શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા. હવે ચર્ચા છે થયેલી છે એના વિશે આપણે જોઈએ. સીતા, હું સીતા છું, સીતા બોલે છે. આ ગીતા છે અને આ રાજુ છે. અમે 5મા ધોરણમાં ભણીએ છીએ. પ્રશ્ન પૂછાય છે, શાળામાં તમે શું કરો છો? ગીતા જવાબ આપે છે, અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. પ્રશ્ન, શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? રાજુ બોલે છે, શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવે છે, વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે. તો તમે પણ જ્યારે શાળે આવતા ત્યારે તમે જોતા હશો, બરાબર, કે તમારું વર્ગખંડ છે તે બધા સાફ કરવામાં આવે, તમે જે રમતો રમો છો તે મેદાન તમારું સાફ કરવામાં આવે, તમારું શૌચાલય પણ સારી રીતે સાફ થયેલું હોય છે.
પ્રશ્ન, આ સફાઈ કોણ કરે છે? સીતા જવાબ બોલે છે, દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરે છે. જે ટુકડીઓનો વારો હોય તે સફાઈ કામગીરી કરવાની થાય. અમે સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે. તો મિત્રો, આ જે વાત છે તે સરકારી શાળાની વાત છે, બરાબર. અને હવે તો ત્યાં પણ આવી રીતે છે, તે અમુક કામવાળા છે તે રાખી દેવામાં આવે છે. પરંતુ અમુક સ્કૂલોની અંદર આવી રીતે ટુકડીઓ બનાવેલી હોય છે અને જેઓ છે આવી રીતે સાફ સફાઈ કરતા હોય છે. પ્રશ્ન, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? આ મિત્રો ચર્ચા છે બાળકોની, એટલે આપણે એના વિશે જોઈએ છીએ કે ટુકડીઓ બનાવેલી હોય છે એવું બધું, બરાબર. ગીતા બોલે છે, ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર રાખેલ છે, પરંતુ તે અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે. એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ. પ્રશ્ન પૂછાય છે, શું આ કામ કરવું તમને ગમે છે? રાજુ, સફાઈ કરવાનું ન ગમે. સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ લાગે થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે. અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી. શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે. એટલે કે રાજુ એમ કહે છે કે શાળા સફાઈ કરવાનું ન ગમે, પરંતુ શું તો કે વાતાવરણ સ્વચ્છ થાય તો અમને બહુ ગમે, પછી ભણવાની બહુ મજા આવે. એટલે શાળા છે સ્વચ્છ રાખવી અમારી ફરજ છે. પ્રશ્ન પૂછાય છે, આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો? કે તમે સફાઈ કામ કરો તો તમને કંઈ ફાયદો થાય છે? તો સીતા જવાબ આપે છે, હા, પહેલાં અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓ અને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા, પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા. હવે અમે પણ ઘરે મમ્મીને સફાઈ કામમાં મદદ કરીએ છીએ. એટલે કે જો મિત્રો, બાળકો જે છે તે શાળાની અંદર આવી રીતે સફાઈ કામ કરતા શીખ્યા અને હવે શું તો ઘરે જઈને પણ પોતાની મમ્મીને સફાઈ કામ કરવામાં મદદ કરે છે. કહો. પ્રથમ પ્રશ્ન છે, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની શાની સફાઈ કરવામાં આવે છે? તો તમારી શાળામાં જે કોઈ સફાઈ કરતા હોય એના વિશે તમારે કહેવાનું છે, તમારે યાદ કરી લેવાનું છે, બરાબર. અત્યારે તમે કહેશો તો કોઈ સાંભળશે તો નહીં, બરાબર. શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? મિત્રો, એ તો તમારે યાદી બનાવવી જ પડશે. હા, તમે કયા કયા કામ કરો છો યાદી બનાવી લખજો અહીંયા. હા, તમારું હોમવર્ક છે. શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા હોય છે? હા કે ના, એ તમારે લખવાનું છે. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો? કેવા પ્રકારનો? ચર્ચા કરો. શું સમાજના લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? મિત્રો, નવો પ્રશ્ન છે કે લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો. તમને વર્ગમાં તો મિત્રો આપણે કંઈ છીએ નહીં, પરંતુ લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય? તો કે આપણે લોકોએ જાતે જ પહેલાં સમજવું પડે, બરાબર, કે આપણે જ્યાં ત્યાં ગંદકી છે તે કરવી જોઈએ નહીં. ગંદકી કરવાથી મિત્રો આપણું જ નુકસાન થશે તેવું લોકોની અંદર સૌથી પહેલાં સમજાઈ જવું જોઈએ. અને એટલા માટે જ મિત્રો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન છે તે કાર્યક્રમ શરૂ કરેલ છે. તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? તો મિત્રો, અત્યારે તો આપણી શાળા બંધ છે, બરાબર, પરંતુ તમે છે તે ઘરની અંદર અત્યારે હાલમાં સફાઈ કામ કરવામાં તમે જાળવણી તો કરતા જ હશો, બરાબર. મમ્મીને મદદ કરતા હશો, તમે તમારી મેળે જ્યાં ત્યાં કચરોની નાખતા હોય એ તો તમે કરતા જ હશો. હવે મિત્રો, આ સમગ્ર પાઠની અંદર આપણે બે લેક્ચરની અંદર આપણે શું શીખ્યા તેના વિશે જોઈએ કે ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. તો ગાંધી બાપુ શું કહેતા હતા? કે દરેક લોકોએ દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? તો મિત્રો, તમે પણ માનો છો કે હા, દરેક કામ કરવા જોઈએ, પછી તે સ્વચ્છતાનું જ કેમ ન હોય? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કામ કરે તો કેવો બદલાવ લાવી શકાય? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે? તો મિત્રો, હા, આવી શકે છે. તમારા કપડાં, ઘરમાં તમારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો. તો મિત્રો, આપણે તમે જ મિત્રો રમતા રમતા તમારા રમકડાં છે યોગ્ય જગ્યાએ ન રાખો તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે તમે ઘરની અંદર જ ફરતા હોય ત્યારે તમને તમારા રમકડાં છે એ નડતા હોય છે, બરાબર. તમારા કપડાં તમે યોગ્ય જગ્યાએ ન મૂકો તો તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમને મળે નહીં, બરાબર. એ બધી પરિસ્થિતિ સમસ્યા છે તે ઊભી થાય. તો મિત્રો, આ સાથે આપણે સ્વચ્છતા વિશે છે તે આપણે ઘણી બધી વાત કરી, બે વિડીયો બનાવ્યા, બરાબર. તો આ સાથે આપણે આ પાઠ છે તે પૂરો કરીએ છીએ. ચાલો મિત્રો, નવા વિડીયોમાં આપણે નવા લેક્ચર સાથે નવા પાઠ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.